ચાલો આપણે ઘન આકૃતિનું કદ શોધીએ અને આપણી પાસે જો સમય હશે તો આપણે સપાટીનું ક્ષેત્રફળ શોધવાના પ્રશ્નો પણ ઉકેલીશું. તો ચાલો હું અહીં નળાકાર દોરું. તેથી આ મારા નળાકારનો ઉપરનો ભાગ છે અને આ નળાકારની ઊંચાઈ છે અને આ જમણી તરફનો નીચેનો ભાગ છે. તેથી જો પારદર્શક હોત તો તમે આ નળાકારની પાછળનો ભાગ પણ જોઈ શક્યા હોત. તમે વિચારી શકો છો કે આમ તે સોડા કેન જેવો દેખાય છે. ધારો કે આ નળાકારની ઊંચાઈ એચ છે, એટલે હું તે 8 સેમી છે, હું તેને એકમમાં દર્શાવું તો 8 સેમી તે મારી ઊંચાઈ છે. ધારો કે આમાંથી કોઈ એકની ત્રિજ્યા એટલે કે નળાકારની ઉપરનો ભાગ કે સોડા કેન કહીએ તો તે ત્રિજ્યા આર 4 સેન્ટીમીટર છે. કદ શું થવાનું છે, એટલે કે આપણે કદ શોધવું છે. જો તમે એક બાજુની સપાટીનું ક્ષેત્રફળ શોધી શકો અને તે કેટલું ઊંડું છે તે તમે મેળવી શકો તો તમે કદ શોધી શકો. એટલે કે આ ઉપરની સપાટી જેને હું આ રીતે દર્શાવીશ, સોડા કેનની ઉપરની સપાટી, અને પછી આપણે તેને ઊંચાઈ વડે ગુણીશું તો તેથી આપણને કદ મળશે. આ આપણને જણાવશે કે ઉપરની સપાટી પર કેટલા ચોરસ સેન્ટીમીટર ગોઠવી શકાય. આપણે તે જાણીએ અને જેટલા નીચે જઈએ છીએ તેના વડે ગુણીએ તો આપણને એ સંખ્યા મળશે જે આ નળાકાર કે સોડા કેનમાંના ઘન સેમી બરાબર થશે. સારું, ઉપરની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે. તમે તેને આ રીતે દોરી શકો છો. આપણે તેને સીધી રીતે જોઈએ તો તે 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ છે. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ તે પાય આર નો વર્ગ થાય, એટલે કે પાય વખત ત્રિજ્યાનો વર્ગ, પાય વખત 4 સેન્ટીમીટરનો વર્ગ, જેનો જવાબ 4 નો વર્ગ 16 તેટલી વખત પાય. આપણા એકમો હવે સેન્ટીમીટરનો વર્ગ થશે. અને બીજી રીતે જોઈએ તો આ ચોરસ સેન્ટીમીટર છે, એટલે કે તે ક્ષેત્રફળ છે. હવે કદ આ ક્ષેત્રફળ વખત તેની ઊંચાઈ, તેથી કદ બરાબર 16 પાય ચોરસ સેમી વખત ઊંચાઈ, એટલે કે હું એને અહીં દર્શાવીશ 16 પાય સેમીનો વર્ગ, એટલે કે 8 સેમી વખત. અને તેથી તમે જ્યારે ગુણાકાર કરો ત્યારે તમે ક્રમનો નિયમ વાપરી શકો. તમે તેને આ રીતે ફરીથી ગોઠવી શકો છો. તમે તેને કયા ક્રમમાં ગોઠવો છો તેનાથી કોઈ ફરક નથી પડતો, તે બધું ગુણાકારમાં જ છે. તેથી આનો મતલબ એમ થાય કે 16 વખત 8 એટલે 8 વખત 8 એટલે 64 થશે, અને પછી તે 128 પાય થશે ચોરસ સેમી વખત સેમી. તેથી આપણને મળશે સેમીનો ઘન અથવા 128 પાય ઘન સેમી. યાદ રાખો કે પાય તે એક સંખ્યા છે. આપણે તેને પાય લખીએ છીએ કારણ કે તે એક વિચિત્ર અપૂર્ણાંક સંખ્યા છે. એટલે કે જો તમારે તેને લખવું હોત તો તમે તેને આખી ના લખી શકત કારણ કે તે 3.14159 આગળ તેમ વધ્યા જ કરે છે. તેથી આપણે તેને પાય તરીકે જ રાખીએ છીએ. જો તમારે તમે શોધવું હોય તો કેલ્ક્યુલેટરની મદદ લઈ શકો છો. તેથી તેનો ગુણાકાર કરવાથી 400ની નજીક કઈ સંખ્યા મળશે ઘન સેમીમાં. એટલે કે આપણે આ નળાકારનું ઘનફળ શોધ્યું. સારું, સપાટીના ક્ષેત્રફળના બે ભાગ તે ઉપરની અને નીચેની સપાટી છે. તેથી સપાટીના ક્ષેત્રફળના બંને ભાગ થશે અને નીચેનો ભાગ પણ સપાટીના ક્ષેત્રફળનો એક ભાગ છે તે આપણે જોયું. તેથી જો આપણે સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચાલો શોધીએ. તો ચાલો આ નળાકારની સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તેમાં જરૂર આ બંને ક્ષેત્રફળ આવશે. તેથી 16 પાય સેમીનો વર્ગ 2 વખત થશે. આ 16 પાય છે, આ 16 પાય સેમીનો વર્ગ છે, તેમાં 2 વખત 16 પાય આવશે સેમીનો વર્ગ. હું એકમોને પણ ગણીશ. તેથી આ આપણી સોડા કેનનો ઉપરનો અને નીચેનો ભાગ સમાવે છે. હવે આપણે વસ્તુની સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે જે ગોળ છે. હું તેને વિચારીશ કે આ વસ્તુને વીંટવાના કાગળ વિશે વિચારો. હું તેને દોરું તો ધારો કે તમે આ રીતે તેને કાતરવા માગો છો. સોડા કેનની બાજુઓને કાપો અને તેને છૂટું કરવાના હો તો આ વસ્તુ જે તેની આસપાસ છે તમારી પાસે શું વધશે? તમારી પાસે કંઈક તો હશે. તમારી પાસે કાગળની સીટ વધશે જેમાં બરાબર આ જગ્યા પર લંબાઈ તે આ જગ્યા પર રહેલી લંબાઈ જેટલી જ છે અને પછી પૂરી રીતે છૂટું પડી જશે. આ બંને છેડાઓ હું તેને કિરમજી રંગથી દર્શાવું છું. આ બંને છેડાઓ એકબીજાને અડતા હતા
ચાલો હું રંગનો ઉપયોગ કરું, હું તેને ગુલાબી કલરથી દર્શાવું છું. બંને છેડાઓ ગોળ વીંટાયેલ હતા, તેથી આ બાજુ અને પહેલી બાજુની લંબાઈ સમાન થશે, તે ઊંચાઈ બરાબર થશે, તે 8 સેન્ટીમીટર થશે. 8 સેન્ટીમીટર. તેથી આપણને એ પ્રશ્ન થાય કે અહીંયા યાદ રાખો કે માપ એટલે નળાકારની આસપાસ કેટલે દૂર જઈ શકીએ તે છે. સારું, જો તમે તેના વિશે વિચારો તો ઉપર કે નીચેની સપાટીનો વિસ્તાર નળાકારનો પરિઘ છે, એટલે કે વર્તુળનો પરિઘ બરાબર છે જે 2 વખત ત્રિજ્યા બરાબર 8 πσ. તે આ માપ થશે. નળાકારનો ઉપર કે નીચેનો પરિઘ છે તે 8 π થાય, 8 πσ. તેથી જો માત્ર વિટેલ ભાગનું ક્ષેત્રફળ શોધવા માંગતા હો તો માત્ર તે ભાગ જે નળાકારની આસપાસ છે, ઉપર કે નીચેનું નહીં, જો આપણે તેને છૂટું પાડીએ તો આ રીતે લંબચોરસ દેખાશે. અને તે ક્ષેત્રફળ છે, તે ભાગનું ક્ષેત્રફળ વિચારીએ તો 8 σ/8 σ π બરાબર થાય. તેથી જો હું તે રીતે કરું તો 8 σ/8 πσ થાય અને તે 64 πσ થાય. 8 × 8 તે 64 થશે, એટલે કે તમારી પાસે πσ² છે. તેથી જો તમારે આખી વસ્તુની સપાટીનું ક્ષેત્રફળ જોઈતું હોય તો તમારી પાસે ઉપરનો ભાગ છે અને નીચેનો ભાગ છે અને તમે તેની સપાટીનું ક્ષેત્રફળ શોધવા માગો છો. આપણે હમણાં જ તે શોધ્યું, તેથી તે 64 πσ² વધારે થશે, તે ગણવાનું છે. તેથી આપણને 2 × 16 π મળશે, તે 32 થશે, એટલે કે 32 πσ² અને વત્તા 64 π. હું જમણી તરફ થોડું જોઉં તો વત્તા 64 πσ² પછી તે 32 વત્તા 64, તે 96 πσ². તેથી 96 πσ એટલે કે 300 σ² થોડું વધારે થશે. અને જુઓ, જ્યારે આપણે સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું ત્યારે આપણને આપણો જવાબ વર્ગ σ મળ્યો, જે સાચું છે, કારણ કે ક્ષેત્રફળ તે 2 પરિમાણનું માપ છે. આપણે વિચારીએ કે આ સપાટીમાં આપણે કેટલા વર્ગ σ ચોરસ ગોઠવી શકીએ. આપણે ઘનફળ શોધ્યું જે આપણને ઘન σ મળ્યું. તેનું કારણ એ છે કે આપણે શોધીએ છીએ કે 1/1 કેટલા ઘન છે, 1/1 ઘન આપણે તેની અંદર સમાવી શકીએ, એટલે જ તે ઘન સેમી છે. ઠીક છે, પણ આશા છે કે તે બધું તમને સમજાઈ ગયું હશે.